મહેસાણા કડી ખાતે તારીખ 24/3/2022 ના રોજ બનેલ ઘટનામાં કોર્ટમાં ક્રોસ ફરિયાદ એફઆઈઆરમાં આરોપી તરીકે ખોટા નામ દાખલ કર્યાનો સીધો આક્ષેપ મહેસાણાના કડી ખાતે તારીખ 25/3/2022 ના રોજ થયેલ એફઆઈઆરમાં 307 જેવા ગુનામાં આરોપી બનાવી અને ખોટી છબી ખરાબ કરવા સજાદ અને સદામ ના નામનો ઉલ્લેખ કરી ખોટી ફરિયાદ કરવાના કડી તાલુકાના આજુબાજુના દરેક સમાજના ગ્રામજનો આજરોજ નંદાસણ ગામ ખાતે આરોપીના સમર્થનમાં એકત્રિત થઈ અને ખોટી રીતે આરોપી બનાવેલ હોય તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો. તેમજ સ્થાનિક લોકોએ જણાવેલ કે ફરિયાદી પોતે અલગ અલગ જિલ્લાની હદમાં ગુનાહિત ક્રાઇમ રેકોર્ડ ધરાવે છે, જેથી આવી રીતે ખોટી ફરિયાદો કરી અને નિર્દોષને ફસાવી રૂપિયા પાડવા માટે આવા કાવતરા રચે છે, જેથી પ્રેસ મીડિયાના માધ્યમથી આરોપીના પરિવાર સાથે કડી તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી આવેલ દરેક સમાજના આગેવાનની માંગ એક જ માંગ કરી હતી, આ ખોટી ફરિયાદ કરનાર સામે કડકમાં કડક તપાસ કરવામાં આવે જેથી નિર્દોષને ન્યાય મળે. ભાગ્યોદય હોસ્પિટલમાં પીએસઆઈ સલીમ ગાસોરા સાહેબ ફરિયાદ કરનારને જણાવેલ કે સજાદને બનાવ પહેલા 11:38 આજુબાજુ કડી દાડી સર્કલ પાસે બાલાપીર ઉર્સના મેળા પાસેથી પોલીસ વાનમાં બેસાડેલ છે, તો અમે એમના વિરુદ્ધ કેવી રીતે એફઆઈઆર કરીએ? ત્યારે ફરિયાદીના ભાઈ જણાવે છે કે હું કહું તેમ અમારી ફરિયાદ લખી લ્યો. હું ફરિયાદની તપાસ મારા સંપર્કમાં ઘણા બધા આઈપીએસ અધિકારીઓ છે, હું આ ફરિયાદની તપાસ બીજા અધિકારીને અપાવી દઈશ. આવી વાતચીત ભાગ્યોદય હોસ્પિટલમાં ચાલે છે, જેના પુરાવા હોસ્પિટલના સીસી કેમેરામાં વોઇસ રેકોર્ડિંગ સાથે છે. પરંતુ ફરિયાદ કરનાર વ્યક્તિ માથા ભારે અને અગાઉ પણ ક્રાઇમમાં ચર્ચામાં છે. સાથે સાથે ફરિયાદ કરનાર વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લામાં માથા ભારે હોવાની છાપ ધરાવે છે અને આવી રીતે નિર્દોષ લોકો પર ખોટી ફરિયાદ કરી અને રૂપિયા પાડવામાં માહિર અને ક્રિમિનલ રેકોર્ડ હોવાના આરોપ આક્ષેપ પણ કરી રહ્યા છે. આરોપી ઉપર ખોટા કેસમાં ફસાવી અને 307 જેવા ગુનામાં સંડોવણી કરાવી અને નિર્દોષ વ્યક્તિને બદનામ કરી ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે અને આરોપી પરિવારની પોલીસ અધિક્ષકને રજૂઆત કરે છે. સાથે સાથે મીડિયા, જે દેશની ચોથી જાગીર છે, નિર્દોષ લોકો જ્યારે ખોટી રીતે હેરાન થાય ત્યારે ભાવિન ભાવસાર મીડિયાના માધ્યમથી ન્યાય અપાવે છે, જેથી અમારી ખાસ રજૂઆત છે કે મીડિયા અમારી ફરિયાદ સાંભળે અને જિલ્લા પોલીસ વડા અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ યોગ્ય તપાસ કરાવે અને હકીકતને બહાર લાવવા માટે કાયદાકીય તપાસ થવી જોઈએ, જેથી અમે નિર્દોષને ન્યાય મળે. આરોપીના પરિવારજનો કરી રહ્યા છે આક્ષેપ. રિપોર્ટર ગાયત્રી ઝાલા, એચબીએન ટીવી ન્યૂઝ, અમદાવાદ. હું નંદાસણ ગામનો વતની છું અને ખેતી કરી મારું ગુજરાન ચલાવું છું. હું કડી દડી સર્કલે મેળામાં ગયો હતો એ વખતે ત્યાં એક ઘટના બની હતી. ઘટનાની અંદર હું ત્યાંથી બહાર નીકળતી વખતે હું અને મારો ભાઈ અકરમ, એ અમે બે અંગાત આવતા હતા, તો અકરમને પીએસઆઈ સલીમભાઈ ઘાસુરાએ પકડી લીધો. તો મેં સાહેબને આવું કીધું કે આ મેટર કડી કડીની છે, અમે નંદાસણના છીએ, આ ભાઈ નિર્દોષ છે, એને છોડી દો. તો સલીમભાઈ સાહેબ ઘાસુરાએ આવું કીધું કે ભાઈ તું બેહી જા ગાડીમાં, આપણે એને છોડી દઈશું 10-15 મિનિટમાં. તે વખતે હું એમના હંગાત ગાડીમાં બેહું, એ વખતે થોડી આગળ જઈ ઘટનાવાળી જગ્યાએ પબ્લિક મારતી હોય, પેલા ફરિયાદીને મારતી હતી, એ વખતે હું સીસીટીવી ફૂટેજના અંદર ગાડીમાં બેઠો હતો. સાહેબ ઉતરી ટોળાઓને નસાડી અને ફરિયાદીને હોસ્પિટલ પહોંચાડ્યો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ મને ત્યાં 4 વાગ્યા સુધી બેસાડ્યો. બેસાડીને પછી 4 વાગે રિટર્ન આવ્યા. આવીને પછી મેં પૂછ્યું, મેં કીધું મારું શું થયું, તો કે તારા ઉપર 307 લાગી છે. ખરેખર આ ઘટનામાં મારું કોઈ હાથ નથી, હું કોઈ જાણતો નથી અને હું ઘટનાની 20 મિનિટ પહેલાં પોલીસ વાનમાં બેસી ગયો છું. તો મેં પોલીસ વાનમાંથી ઉતરીને કંઈ એ માર્યો તો નહીં હોય ને, એટલે મારું કેવું આવશે કે મને ન્યાય મળે એવી અપીલ કરું છું. ઓકે.